છેલ્લો ક્વેશ્ચન પૂછ્યો છે પ્યોર ફિલોસોફિકલ ક્વેશ્ચન છે કે વેર ધેર ઇઝ ઇન્ટિગ્રિટી દેર ઇઝ નો નીડ ઓફ રૂલ્સ જ્યાં સત્યનિષ્ઠા છે ત્યાં નિયમોની જરૂર નથી ગાંધીયન પ્રિન્સિપલ કહી શકો તમે આને એક ફિલોસોફરનું આ વાક્ય છે આગળ બતાવું તમને તો ગાંધીજીની ખૂબ ઇફેક્ટ છે આપણા પોલિસી મેકિંગ ઉપર પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઉપર ઇવન આપણા બંધારણ ઉપર પણ ગાંધીજીનો એક પ્રિન્સિપલ હતો કે અધિકારોની જરૂર નથી જો દરેક વ્યક્તિ પોતાની ફરજ સમજી જાય તો બાકીના બધા વ્યક્તિઓને એની એના અધિકાર મેતે મેતે મળી જાય એટલે ગાંધીજી અધિકાર ક્લેમ કરવાના અધિકાર દેવાના વિરોધી હતા રાઇટ્સ કરતાં એ વધુ સ્ટ્રેસ કરતા હતા વધુ ફોકસ કરતા હતા ડ્યુટીઝ ઉપર આઈડિયલિસ્ટ કન્સેપ્ટ છે ગાંધીજી માટે કહેવાય જ છે આઈડિયલિસ્ટ નેતા હતા ઓકે મીન્સ બહુ આદર્શવાદી હતા તો આપણને કીધું છે બે ભાગમાં છે આ સ્ટેટમેન્ટ એના માટે એક વખત ઇન્ટેગ્રિટી શબ્દનો મતલબ શું થાય એની એક ડેફિનિશન તમારે કરવી જોઈએ તો આમનું સ્ટેટમેન્ટ છે આલ્બર્ટ કેમસનું ફિલોસોફર છે ઇન્ટેગ્રિટી એઝ નો નીડ ઓફ રૂલ્સ આ આ સ્ટેટમેન્ટ ઉપરથી આ ક્વેશ્ચન આવેલો છે સદગુરુનું પણ એક સ્ટેટમેન્ટ છે વેર ધેર ઇઝ ઇન્ટેગ્રિટી દેર વિલ બી ટ્રસ્ટ

અથવા આવી રીતે વ્યવહાર નહીં કરવાનો અને એ ન કરો તો તો એની કંઈક સજા હોય એની કંઈક દંડાત્મક કાર્યવાહી હોય એટલે લોની એન્ફોર્સેબિલિટી તો જ રહેજો એના માટે કોઈક પેનલ્ટી હોય કોઈ પિનલ પ્રોવિઝન્સ મૂકેલા હોય તો અહીંયા વાત શું કરે છે કે જો વ્યક્તિની અંદર પોતાની જ સત્યનિષ્ઠા છે તો રૂલ્સ બનાવવાની જરૂર નથી રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર નથી ઓકે કેને લાગુ પડે છે વ્યક્તિઓને વધારે લાગુ પડે છે તમે સંસ્થાને આ વસ્તુ લાગુ ન કરી શકો ઓકે સંસ્થાની તો પોતાની ઇન્ટેગ્રિટી હશે જ તો ઇન્ડિવિઝ્યુઅલ કન્સેપ્ટ છે સેના ઉપર આધારિત છે તો કે સેલ્ફ ડિસિપ્લિન ઉપર સ્વ અનુશાસન અને સૌથી અઘરી વસ્તુ આ જ હોય હા તમે જોજો ટેન્થમાં ટ્વેલ્થમાં છોકરાઓ આવે તો કેબલ કનેક્શન કપાવી નાખતા ને મોબાઈલ લઈ લે ને આવું બધું કરે તો જો સેલ્ફ ડિસિપ્લિન હોય તો જરૂર ન પડે અને એક લેવલ પછી તો એ સેલ્ફ ડિસિપ્લિન કેળવવું જ પડે સ્ટુડન્ટ્સમાં બહુ કોમનલી જોવા મળતું હોય સૌથી કમી હોય સૌથી વધારે તો સેલ્ફ ડિસિપ્લિનની એટલે આખો દિવસ ટાઈમ પાસ કરે પછી રાત ઉજાગરા કરીને વાંચવું પડે જરૂર નથી ને તમે ચોવીસ કલાક તમારા જ છે તમારે જ એડજસ્ટ કરવાનું છે તો આ સેલ્ફ ડિસિપ્લિન હોવી બહુ જરૂરી છે એના માટે એક પ્રશ્ન પોતાની જાતને પૂછવો કે શું આપણે આપણી જાતને વફાદાર છીએ કે આર વી ટ્રુ ટુ અવર સેલ્ફ તો બીજાને હસું ઇન્ટેગ્રિટીની ડેફિનેશન મેં બતાવી એમ કરી દેવી એકાદી આમ આમ બહુ આદર્શવાદી કન્સેપ્ટ લાગે તમને આ એક પ્રશ્ન એવો છે કે જેમાં તમારે કોઈ લિમિટેશન નથી લખવું હોય એ લખી શકો શુદ્ધ વાતોના વડા કરીને પણ ફેંકી શકો માની લો ત્રણમાંથી એક ટોપિક ઉપર બોલવા જેવું કાંઈ નથી બરીબરીને પાના બરીબરીને લખી શકો વર્ડ લિમિટ ઘટ ઓછી પડશે તમને એટલું લખી શકો છો પણ એક ડેફિનેટલી એક કહું કે અલ્ટિમેટ ગોલ તો છે ઇન્ટેગ્રીટી કારણ કે જ્યાં સુધી માણસોની પોતાની સત્યનિષ્ઠા નહીં હોય ત્યાં સુધી રૂલ્સ પાલન કરાવવા બહુ અઘરા થઈ જાય તમે માર્ક કરજો કે જે લોકો રૂલ્સ ફોલો કરતા હશે જે પોતાની લિમિટ્સમાં પોતાની સેલ્ફ ડિસિપ્લિનમાં રહેતા હોય અનુશાસનમાં રહેતા હોય એને ક્યારેય રૂલ્સ સમજાવવાની જરૂર નથી પડતી એ લોકો રૂલ્સ વગર પણ સારી રીતે જ વ્યવહાર કરશે અને જે પોતે સ્વ અનુશાસનમાં નહીં હોય એ ગમે એવા અઘરા રૂલ્સ કાઢો એમાંથી છટકબારીઓ ગોતી લે છલછિદ્રો ગોતી જ લે તો એટસેટ્રા એટસેટ્રા આવું ઘણું બધું લખી શકો છો આ વિષય ઉપર મારે બહુ જાજુ કહેવાનું નથી તમે તમારી ફિલોસોફી પ્રેમથી લખી શકો છો